કહેવાય છે મહાસંકીર્તન થયું, અને આ સંકીર્તનમાં સમસ્ત દેવતાઓએ સુંદર નૃત્ય કર્યું. હરે કૃષ્ણ હરે કૃષ્ણ 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 હરે હરે, હરે રામ હરે રામ 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 હરે હરે, કૃષ્ણ હરે ગાઈએ ભાવ સે હરે રામ હરે રામ 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 હરે હરે, હરે કૃષ્ણ હરે કૃષ્ણ 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 હરે હરે, હરે રામ હરે રામ 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 હરે હરે, કૃષ્ણ હરે કૃષ્ણ 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 હરે હરે, હરે રામ હરે રામ 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 હરે હરે, હરે કૃષ્ણ હરે કૃષ્ણ કૃષ્ણ શ્રીમદ ભાગવત કથાનો સાર એકમાત્ર હરિનામ સંકીર્તન છે. માત્ર ભાગવતનો જ નહીં, સમસ્ત વેદ શાસ્ત્ર પુરાણ ઉપનિષદોનો એકમાત્ર સાર હરિનામ સંકીર્તન. જેમ આ દેશમાં અનેક નદીઓ વહે છે, ગંગા યમુના સરસ્વતી કાવેરી નર્મદા અલખનંદા, આ દેશના અનેકો રાજ્ય અનેકો પ્રાંતમાંથી પસાર થઈ અંતે આ નદીઓ સમુદ્રમાં ભળે છે, એમ આપણા વેદોમાં શાસ્ત્રોમાં અનેકો સિદ્ધાંત અનેક ઉપદેશ અનેકો કથાઓ, પણ આ સમસ્ત સિદ્ધાંત ઉપદેશ અને કથાનો એકમાત્ર સાર હરિનામ ભગવાનનું નામ છે. માટે ભાવ છે સંકીર્તન કે હરે કૃષ્ણ 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 હરે હરે, હરે રામ 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 હરે હરે, હરે કૃષ્ણ હરે કૃષ્ણ કૃષ્ણ હરે હરે, હરે રામ 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 હરે હે, હરે કૃષ્ણ હરે કૃષ્ણ 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 હરે હરે, હરે રામ રામ હરે કૃષ્ણ હરે કૃષ્ણ 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 હરે હરે, હરે રામ હરે રામ રામ રામ. પદ્મ પુરાણમાં વેદવ્યાસ મુનિ એવું લખે છે કે જ્યારે આપણે સુતા સુતા ભગવાનનું નામ લઈએ ને, જ્યારે સુતા સુતા ભગવાનનું નામ લઈએ ત્યારે ભગવાન આપણી બાજુમાં બેસી જાય છે, જ્યારે આપણે બેઠા બેઠા ભગવાનનું નામ લઈએ ત્યારે ભગવાન આપણી સામે ઊભા રહી જાય છે, જ્યારે ઊભા ઊભા આપણે ભગવાનનું નામ લઈએ તો ભગવાન આપણી સામે નાચવા માંડે છે, અને નાચતા નાચતા જો ભગવાનનું નામ લઈએ તો ભગવાન કૂદકો મારી અને આપણા હૃદયમાં પ્રવેશ કરી જાય છે. માટે નાચતે હુએ ભાવ છે હરે કૃષ્ણ હરે કૃષ્ણ 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 હરે હરે, હરે રામ હરે રામ 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 હરે હરે, હરે કૃષ્ણ 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 હરે, હલો હલો હરે રામ 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 હરે, બોલો હરે કૃષ્ણ હરે કૃષ્ણ 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 હરે હરે, હરે રામ 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 હરે, હરે કૃષ્ણ 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 હરે રાધે, હરે રામ હરે રામ રામ રામ, આ હરે કૃષ્ણ હરે કૃષ્ણ 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 હરે હરે, હરે રામ 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 હરે હરે, હરે કૃષ્ણ હરે કૃષ્ણ 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 હરે હરે, હરે રામ હરે રામ રામ રામ, હરે કૃષ્ણ હરે કૃષ્ણ 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 હરે હરે,
हरे राम हरे राम 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 हरे 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 कृष्णा हरे कृष्णा तार मध्ये सर्वश्रेष्ठ नाम संकीर्तन हमारे हरि कीर्तन में भक्तों का मान बढ़ाना हमारे हरि कीर्तन में भक्तों का मान बढ़ाना हमारे हरि कीर्तन में भक्तों का मान बढ़ाना हमारे हरि कीर्तन में आना मदन गोपाल हमारे काज सुधारे आप पधारे काज सुधारे आप पधारे काज सुधारे आप पधारे काज सुधारे अपने चरण सेवाना हमारे हरि कीर्तन में अपने अपने चरण से माना हमारे हरि कीर्तन में अपने चरण से माना हमारे हरि कीर्तन में आना मदन गोपाल हमारे हरि कीर्तन में आना मदन गोपाल हमारे हरि कीर्तन में बहु सुंदर भागवत कथा અને સુંદર ભાગવત કથાના અંતિમ દિવસે મહાસંકીર્તન થયું અને આ મહાસંકીર્તનમાં દેવતાઓ નૃત્ય કરે અપ્સરાઓ નૃત્ય કરે અને કહેવાય છે સાત સાત દિવસ ભાગવત કથાનું શ્રવણ કરવાથી ભક્તિ મહારાણીના પુત્ર જ્ઞાન અને વૈરાગ્ય જવાન થયા અને જ્ઞાન અને વૈરાગ્ય નાચવા માંડ્યા અને એ જ સમયે સાક્ષાત ભગવાન પ્રગટ થયા અને ભગવાન વરદાન આપે કે આજ પછી આ સંસારના જે મનુષ્યો ભાગવત કથાનું શ્રવણ કરશે કે પછી ભાગવત કથામાં જે કીર્તન કરશે એમના હૃદયમાં ભક્તિ જ્ઞાન અને વૈરાગ્યનો વાસ થશે માટે ભાવ છે आना मदन गोपाल हमारे हरि कीर्तन में आना मदन गोपाल हमारे हरि कीर्तन में मैं ना
प्यासे तुम्हारे दर्शन के, ना प्यासे तुम्हारे दर्शन के, ना प्यासे तुम्हारे दर्शन के, ना प्यासे तुम्हारे दर्शन के। इनकी प्यास बुझाना हमारे हरि कीर्तन में, प्यास हमारे हरि कीर्तन में, इनकी प्यास बुझाना हमारे हरि कीर्तन में। आहना मदन गोपाल हमारे हरि कीर्तन में, आहना मदन गोपाल हमारे हरि चरणामृत पावे, शरण दोई चरणामृत पावे, चरण दोई चरणामृत पावे, शरण दोई चरणामृत पावे। बेड़ा पार लगाना हमारे हरि कीर्तन में, बेड़ा पार लगाना हमारे हरि कीर्तन में, हमारे हरि कीर्तन में, पार लगाना हमारे हरि कीर्तन में। आना मदन गोपाल हमारे हरि कीर्तन में, आना मदन गोपाल हमारे हरि कीर्तन में, आना मदन गोपाल हमारे रटो चले आएंगे बिहार, आएंगे बिहारी 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 चले आएंगे। राधे 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 चले आएंगे बिहारी, राधे राधे रटो चले आएंगे बिहारी, राधे राधे रटो चले आएंगे बिहारी, राधे राधे रटो चले आएंगे बिहारी। राधा मेरी चंदा चकोर है बिहारी, राधा मेरी चंदा चकोर है बिहारी, राधा मेरी चंदा मेरी चंदा चकोर है बिहार, चंदा चकोर है। राधे 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 रटो चले आएंगे बिहारी, राधे राधे रटो चले आएंगे बिहारी, राधे राधे रटो चले आएंगे बिहारी, राधे राधे रटो चले आएंगे बिहारी। हरे कृष्णा हरे कृष्णा 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 हरे हरे, हरे राम हरे राम 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 हरे हरे, हरे कृष्णा कृष्णा
पते हर हर महादेव महादेव। भक्ति ज्ञान विरागाणा विवेको वर्धते महान। श्रीमद् भागवत कथा सांभळी जे भक्ति देवी दुखी हता અને જે જ્ઞાન અને વૈરાગ્ય મૂર્છિત હતા શ્રીમદ ભાગવતના પ્રભાવથી ભક્તિ જ્ઞાન અને વૈરાગ્ય પુષ્ટ થયા તૃપ્ત થયા। જે વૃદ્ધ થઈ ચૂકેલા ભાગવતનું શ્રવણ કરી અને જવાન થયા, શ્રી વેદવ્યાસ મુનિ કહે છે આજે પણ કોઈ વ્યક્તિ જો આ ભાગવત કથાનું શ્રવણ કરે તો એના હૃદયમાં ભક્તિ જ્ઞાન અને વૈરાગ્ય નાચવા માંડે છે। શ્રીમદ ભાગવત ભક્તિ જ્ઞાન અને વૈરાગ્યને વધારવા વાળો ગ્રંથ છે। શ્રીમદ ભાગવતનું શ્રવણ મનુષ્ય તો કરે જ, પણ ભક્તો ભાગવતની એટલી મહિમા કે આ ભાગવતનું શ્રવણ સ્વર્ગમાં રહેવા વાળા દેવતાઓ પણ કરે છે। સૂતજી કહે છે આ ઈ સમયની વાત છે જ્યારે મહારાજ પરીક્ષિત ભાગીરથી ગંગાના તટે પરમ વિરક્ત ચૂડામણી સુખદેવ ગોસ્વામીના સાનિધ્યમાં ચરણોમાં બેઠા છે અને સુખદેવ ગોસ્વામી મહારાજ પરીક્ષિતને ભાગવત કથા સંભળાવવા જઈ રહ્યા છે। પરીક્ષિતે કથા વક્તુમ સભાયામ સંસ્થિતે મુને સુધા ક્રિંબ ગ્રહિત્વેવ દેવા તત્ર સમાગતા। ઈ જ સમયે સ્વર્ગના અનેક દેવતાઓ હાથમાં અમૃત કળશ લઈ સુખદેવ ગોસ્વામીની સભામાં પધારે છે। વેદવ્યાસ મુનિ દેવતાઓને સ્વાર્થી કહે છે। વેદવ્યાસ મુનિ લખે સ્વકાર્ય કુશલ સુરા, પોતાનું કાર્ય નીકાળવામાં આ દેવતાઓ સ્વાર્થી છે। આવા દેવતાઓ સુખદેવ ગોસ્વામીને કહે છે કે હે સુખદેવજી, અમે સ્વર્ગમાંથી અમૃત લઈને આવ્યા છીએ, તમે એક કામ કરો, આ સ્વર્ગનું અમૃત તમે રાખો અને સ્વર્ગના અમૃતને બદલે તમે અમને ભાગવત કથા અમૃતનું પાન કરાવો। હવે દેવતાઓ સીધા સીધા આવીને શ્રોતાઓ વચ્ચે બેસી ગયા હોત તો ભાગવત કથા સાંભળી શકેત, પણ અમુક લોકોનો સ્વભાવ જ બિઝનેસ કરતા કરતા આ બુદ્ધિ પણ બિઝનેસમય બની જાય છે। શ્રદ્ધાથી અને ભાવથી જો ભાગવતને સાંભળ્યું હોત તો સાંભળી શકેત, પણ દેવતાઓ ભાગવતને શ્રદ્ધાથી નહીં પણ અમૃત આપી ધન આપી ભાગવતને ખરીદવા માંગે છે। સુખદેવ ગોસ્વામી ક્રોધિત થયા
કીધું તમે આ સ્વર્ગના અમૃતની તુલના આ આ ભાગવત કથા અમૃત સાથે કરો છો? ક્વ કથા ક્વ સુધા લોકે ક્વ કાચ ક્વ મણી મહાન. અરે આ ક્યાં તમારું તુચ્છ સ્વર્ગનું અમૃત કાચના ટુકડા જેવું, અને ક્યાં ભાગવત કથા અમૃત સુંદર કોહિનૂર હીરા જેવું? આ કાચના ટુકડાની અને હીરાની કોઈ બરાબરી ન થઈ શકે એમ તમારા સ્વર્ગના અમૃત અને ભાગવત કથા અમૃતની કોઈ બરાબરી ન થઈ શકે. અને આજે તમે આ સ્વર્ગના અમૃતની બરાબરી ભાગવત કથા અમૃત સાથે કરી છે. દેવતાઓ, તમે બહુ મોટો અપરાધ કર્યો છે. આજ સમયે, આજ ઘડી, આજ ક્ષણે તમે અહીંયાથી વયા જાઓ, નહીં તો હું તમને શ્રાપ આપી દઈશ. સુખદેવ ગોસ્વામી ક્રોધિત થયા અને દેવતાઓને ત્યાંથી કાઢી મૂક્યા. સારી છે ભક્તો, ભાગવત કથા દેવતાઓ પણ સાંભળવા માંગે છે. કદાપી નહીં મરવા વાળા દેવતાઓ જો ભાગવત કથા સાંભળવા માંગતા હોય તો કોઈ પણ ક્ષણે મરણ ધર્મમાં મનુષ્ય જે મરી શકતો હોય, કોઈ પણ ક્ષણે જે મનુષ્યની મૃત્યુ થઈ શકે એવો મનુષ્ય ભાગવત શા માટે નહીં સાંભળે? આનો અર્થ અવશ્ય સાંભળશે. જ્યારે દેવતાઓ આ ભાગવત કથા સાંભળવાની ઈચ્છા રાખતા હોય તો મનુષ્ય ભાગવત શા માટે ન સાંભળે? થોડીક પણ બુદ્ધિ હોય, થોડોક અમથો વિવેક હોય તો નિશ્ચિત મનુષ્ય ભાગવત કથાનું શ્રવણ કરે. અને બીજો સિદ્ધાંત, આ ભાગવતને ધન દ્વારા ખરીદી ન શકાય. પુરાણીને કે શાસ્ત્રીજીને અમુક પૈસા આપશું, ભાગવતને ખરીદી લેશું, કદાપી નહીં. ભાગવત પ્રેમ ગ્રંથ છે. ભાગવતને ધનથી નહીં પરંતુ શ્રદ્ધાથી, ભાવથી અને પ્રેમથી પ્રાપ્ત કરી શકાય. પ્રેમ ગ્રંથ છે. ભાગવતની મહિમા જણાવતા હજુ એક ઇતિહાસ વેદવ્યાસ મુનિ લખે છે. વેદવ્યાસ મુનિ કહે છે, મહારાજ પરીક્ષિત 7 દિવસ સુધી ભાગવત સાંભળે અને 7 દિવસ કથા સાંભળી ભગવાનના ધામ વૈકુંઠને પ્રાપ્ત કરે છે. જગત વિદિત આ વાત બધા જાણે છે, પણ જ્યારે 7 દિવસ કથા સાંભળી મહારાજ પરીક્ષિતને વૈકુંઠની પ્રાપ્તિ થઈ, આ ખબર 3 લોકમાં પહોંચી. અને બ્રહ્મલોકમાં બ્રહ્માજીને જ્યારે ખબર પડી કે માત્ર ભાગવત કથાનું શ્રવણ કરી પરીક્ષિતને વૈકુંઠની પ્રાપ્તિ થઈ, અસંભવ એવ, બ્રહ્માજીને વિશ્વાસ ન થયો. વેદવ્યાસ મુનિ લખે છે, રાજ્યો મોક્ષ તથા વિક્ષ પુરા ધાતા અપિ વિસ્મિત, વિધાતા વિસ્મિત થયા, ચતુર્મુખી બ્રહ્મા વિસ્મિત થયા કે માત્ર 7 દિવસ કથા સાંભળીને વૈકુંઠ મળે. હું ઘણી વાર કહું કે બ્રહ્માજીના 4 માથા, ચતુર્મુખી, 4 મસ્તક, એટલે 4 મસ્તક છે તો 4 બુદ્ધિ પણ હશે. 4 બુદ્ધિ, 4 માથા વાળા બ્રહ્માને જો આ વાત ઉપર વિશ્વાસ ન થયો તો 1 માથાના માનવીને વિશ્વાસ ન થાય, આ કોઈ આશ્ચર્ય નથી. ઘણી વાર સંસારના મનુષ્યોને ભાગવત ઉપર વિશ્વાસ નથી હોતો. જો બ્રહ્માજીને વિશ્વાસ ન થતો હોય તો મનુષ્યને કેવી રીતે થઈ શકે? બ્રહ્માજી વિસ્મિત થયા કે જે ભગવાનની પ્રાપ્તિ કરવા માટે ઋષિ મુનિઓ આખું જીવન તપસ્યા કરે, યોગીઓ આખું જીવન યોગ કરે, ધ્યાન કરે, સાધના કરે, છતાંય એ ભગવાનના દર્શન દુર્લભ. આવા ભગવાનને માત્ર 7 દિવસ કથા સાંભળીને પ્રાપ્ત કર્યા, અસંભવ. અને જો આ વાત સત્ય હોય તો હું પરીક્ષા લઈશ.
सत्य लोके तुला बंदवा अतोलियत साध नानी अजह। अजह ब्रह्मा जी सत्य लोक मां परीक्षा करी रहा है, ईश्वर की प्राप्ति करवा माटे आ संसार मां जितला पण साधनों छे ई साधनों की परीक्षा लेवा माटे बैठा है ब्रह्मा। केवी रीते परीक्षा करी? सत्य लोके तुला बंधवा, एक बहु मोटी तुला बांधी, वजन नो कांटो, धर्म नो कांटो, सत्य लोक मां मोटी तुला बांधी। ई तुला ना एक छावड़ा मां मात्र सात दिवस भागवत कथा श्रवण करवानु फल मुक्यू, अने तुला ना बीजा छावड़ा मां आखू जीवन तपस्या करवानु फल मुक्यू। एक छावड़ा मां आखू जीवन तपस्या करवानु फल, बीजा छावड़ा मां सात दिवस भागवत कथा सांभळवानु फल, अने ब्रह्मा जी जारे तुला उपाड़ी आखू जीवन तपस्या करवानु फल हलकू थयू, अने सात दिवस भागवत कथानु फल भारी थयू। त्यारबाद ब्रह्मा जी आखू जीवन यज्ञ करवानु फल मुके, छताई भागवतनी बराबरी ना करी शके, ध्यान करवानु फल मुके, दान करवानु फल मुके, अने अंते ब्रह्मा जी एक पात्र मां आ संसार ना बद्दा साधनों मुके, अने बीजा पात्र मां मात्र सात दिवस कथा श्रवण करवानु फल। छताई आ दुनिया ना बद्दा साधनों मळी ने पण भागवतनी बराबरी ना करी शक्या, अने ब्रह्मा जी एक नियम लागू कर्यो के आ दुनिया मां भागवत कथा श्रवण करवू जेटलू सरल छे, भगवाननी प्राप्ति भागवत कथा थी जेटली सरल छे एटली बीजा कोई साधन होती नथी। आम अनेको इतिहास भागवत जी नी महिमा ना वेदव्यास मुनि संभळावे छे। हजु एक इतिहास वेदव्यास जी लखे छे। तुंगभद्रा नदीना किनारे एक सुंदर गाम हतुं, अने ई गाम मां एक ब्राह्मण रहता था जेनु नाम हतुं आत्मदेव। आत्मदेव ब्राह्मण एमनी एक पत्नी जेनु नाम हतुं धुंधली। भगवाननी कृपाथी आत्मदेव ब्राह्मण पासे बधी सुख सुविधा, सुंदर जीवन, पण आ जगत नो नियम छे ने, आ संसार मां आपणे बधा अपूर्ण छीए। तमे जोयुं हशे अमुक व्यक्ति पासे धन होय तो सुंदरता न होय, अमुक लोको सुंदर होय पण धन न होय, अमुक लोको पासे धन अने सुंदरता बंने होय पण बुद्धि न होय, કઈક નું કઈક ઘટતું જ હોય, ઘટત ઘટત ઘટ જાય, સંસારનો નિયમ છે। આપણે જોઈએ છે કે જે વ્યક્તિ પાસે બહુ સુખ સુવિધા, બહુ ધન સંપત્તિ, ખાવા માટે 56 ભોગ, બધી વ્યવસ્થા, પણ એ માણસોને ભૂખ નથી લાગતી, ડાયાબિટીસ હોય છે। જેની પાસે ભોજન છે એ ખાઈ નથી શકતા, અને જેને ભૂખ છે એની પાસે ભોજન નથી। સંસારનો નિયમ અપૂર્ણ રહેવું। આત્મદેવ બ્રાહ્મણ પાસે બધું જ હતું, ધન સંપત્તિ, ઘર બાર, પણ એક કમી હતી। આત્મદેવ બ્રાહ્મણના વિવાહ થયા, બહુ વર્ષો વીત્યા, પણ એને કોઈ સંતાન ન થઈ, અને સંતાન નહીં હોવાને કારણે આત્મદેવ બ્રાહ્મણ બહુ દુઃખી થયા, અને એક દિવસ આત્મહત્યા કરવા માટે તુંગભદ્રા નદીના કિનારે પહોંચે છે। એ આત્મદેવ બ્રાહ્મણ જેવા આત્મહત્યા કરવા માટે એ નદીમાં કૂદે, એ જ સમયે એક તેજસ્વી સંન્યાસી ત્યાં પ્રકટ થાય, અને આત્મદેવ બ્રાહ્મણનો હાથ પકડે, મહારાજ શું કરો છો તમે?
આટલું સુંદર મનુષ્ય દેહ, આટલું સુંદર મનુષ્ય જીવન તમે નષ્ટ કરી નાખશો, આત્મહત્યા કરશો? આત્મદેવ બ્રાહ્મણ કહે, તમે મને મરવા દો, તમે મને જવા દો, પણ કારણ શું છે? તમારે એ મરવાનું કારણ શું છે એ તો કહો. એ બ્રાહ્મણ કહે છે, મહારાજ, મારા વિવાહ થયા અનેકો વર્ષો વીત્યા, પણ મને કોઈ સંતાન નથી. હું એટલો પવિત્ર બ્રાહ્મણ છું કે મને કોઈ સંતાન નથી થતું. સવારમાં ઘરેથી નીકળું તો મને જોતા જ લોકો પોતાનો માર્ગ બદલી નાખે છે. ગમે એટલા તાજા ફળ ઘરે લાવું, લાવતાની સાથે જ સડી જાય છે. મારી અપવિત્રતાને કારણે મને તો સંતાન નથી જ થતા, પણ મારા ઘરે જે ગાય છે એને કોઈ સંતાન નથી થતા. આવું દુઃખમય જીવન જીવું એની કરતા તો આત્મહત્યા કરી લઉં, તમે મને મરવા દો. એ તેજસ્વી સંન્યાસી કહે છે કે હે બ્રાહ્મણ દેવતા, તમે કેટલી વાર મરશો? તમારા આ જન્મમાં નહીં, આવતા 7 જન્મ સુધી તમારા ભાગ્યમાં સંતાન નથી લખ્યું. કેટલી વાર આત્મહત્યા કરશો? જ્યારે 7 જન્મનું ભવિષ્ય એ સંન્યાસીએ ભાખ્યું, બ્રાહ્મણ તો બુદ્ધિમાન હોય ને, આત્મદેવ બ્રાહ્મણ વિચાર કરે કે આ સંન્યાસી મારા 7 જન્મનું જો ભવિષ્ય જોઈ શકતો હોય તો મને સંતાન પણ આપી શકે. બંને હાથ જોડી આત્મદેવ બ્રાહ્મણ એ સંન્યાસીના ચરણોમાં પડ્યા, નિવેદન કરે કે મહારાજ, તમે મને સંતાન આપો, મારા પર કૃપા કરો કે મને કોઈ બાળક થાય, અને જો તમે મને પુત્ર પ્રાપ્તિ નહીં કરાવો તો હું તમારા ચરણોમાં આત્મહત્યા કરીશ અને મારા મરવાનો દોષ તમને લાગશે. ક્યારેક ક્યારેક સંસારના જીવો સાધુઓને ફસાવી નાખે છે. હું તમારા ચરણોમાં આત્મહત્યા કરીશ, દોષ તમને લાગશે. એ સંન્યાસીએ આત્મદેવ બ્રાહ્મણને સુંદર ફળ દીધું, કીધું આ ફળ તમારી પત્નીને આપજો. એ ગ્રહણ કરવાથી 9 મહિના પછી સુંદર બાળકની પ્રાપ્તિ થશે. બ્રાહ્મણ પ્રસન્ન થયા, ફળ લઈને ઘરે આવે, પત્ની ધુંધલીને આપે. બ્રાહ્મણ પોતાના કાર્યમાં વ્યસ્ત થયા અને ધુંધલી હાથમાં ફળ લઈ વિચાર કરે કે હવે આ ફળનું શું કરું. એ જ સમયે એની એક સખી, એક બહેન પણ એના ઘરે આવે, કીધું બહેન શું શું વિચાર કરે છે? કીધું જો ને, તમારા ભાઈએ મને આ ફળ આપ્યું અને કીધું આને ખાઓ, તમે ગર્ભવતી થશો, પણ મારે ગર્ભવતી નથી થવું. સખી, ગર્ભની વેદના કેટલી અસહ્ય હોય છે તને તો ખબર છે, મારે આ દુઃખ નથી ભોગવવું. એની સખીએ કીધું કોઈ વાંધો નહીં, મારા ગર્ભમાં સંતાન છે, મારા પતિને થોડાક પૈસા આપી દેજો, જન્મ થતા જ આ સંતાન અમે તને આપી દઈશું, અને તું તારા પતિને કહી દેજે કે તારું સંતાન છે. આ બંને એ પ્લાન કર્યો. 9 મહિના પછી બાળકનો જન્મ થયો અને આત્મદેવ બ્રાહ્મણને આ બાળક સોંપવામાં આવ્યો કે આ ધુંધલીનું બાળક છે. આત્મદેવ બ્રાહ્મણ પ્રસન્ન થયા અને પેલું જે ફળ હતું એમણે વિચાર કર્યો હતો કે આ ફળનું શું કરીએ. કીધું આ ફળમાં કઈ હોય નહીં, એક કામ કરો, આ ફળ ગાયને ખવડાવી દો. એ ફળ ગાયને ખવડાવવાને કારણે એ ગાયના ગર્ભેથી મનુષ્ય સંતાનનો જન્મ થયો, મનુષ્ય બાળક. આત્મદેવ બ્રાહ્મણ તો પરમ પ્રસન્ન થયા. જ્યારે સંતાન નહોતા થતા ત્યારે કોઈને નહીં, અને થવા માંડ્યા તો ગાયના ગર્ભે મનુષ્યનું બાળક થયું.
ધુંધલી નો પુત્ર હોવાને કારણે બાળકનું નામ થયું ધુંધુકારી. અને ગાયના ગર્ભેથી જે બાળકનો જન્મ થયો એના કાન ગાયના કાન જેવા હતા. સંસ્કૃતમાં કાનને કર્ણ કહેવાય, ગાયને ગો કહેવાય. ગો જેવા કર્ણ હોવાને કારણે એ બાળકનું નામ થયું ગોકર્ણ. આત્મદેવ બ્રાહ્મણના બે પુત્ર ધુંધુકારી અને ગોકર્ણ બંનેનો પરિચય આપતા વેદવ્યાસ મુનિ લખે છે, ગોકર્ણ મહાભાગવત. ગોકર્ણ જે હતા ભગવાનના પરમ ભક્ત, જન્મજાત ભગવાન પ્રત્યે પ્રેમ, જન્મજાત ભગવાન પ્રત્યે રતિ મતિ ગતિ પૂર્ણ રૂપે લાગેલી હતી. અને માટે ઘરે નહોતા રહેતા, તીર્થાટન કરતા રહેતા હતા. ક્યારેક ગોકુળ, મથુરા, વૃંદાવન, દ્વારિકા, જગન્નાથપુરી, માયાપુર આવા પવિત્ર તીર્થોમાં વિચરણ કરે. અને ધુંધુકારી નો પરિચય આપતા વેદવ્યાસજી લખે, ધુંધુકારી મહાખલ, મહાપાપી થયો ધુંધુકારી. કહેવાય છે આ દુનિયામાં એકે એવું પાપ નહોતું જે ધુંધુકારીએ નહોતું કર્યું. શરાબ પીવે, અનેકો પ્રકારના નશા કરે, માંસાહાર કરે, ચોરી કરે, જુગાર રમે, રસ્તામાં ચાલતો હોય, નાના નાના બાળકો રમતા હોય એને પકડીને કૂવામાં ફેંકે, અનેકો પ્રકારનો ઉદ્યમ ઉત્પાત ધુંધુકારી કરે છે. અને આ બધું કરવામાં ધુંધુકારીએ પોતાના પિતાની બધી સંપત્તિ વેડફી નાખી. આત્મદેવ બ્રાહ્મણ બહુ દુઃખી થયા. જ્યારે સંતાન નહોતું ત્યારે થોડા કેવા દુઃખી હતા, પણ હવે આ સંતાનના કર્મને જોઈ આત્મદેવ બ્રાહ્મણ બહુ દુઃખી થયા. અને એટલે જ તો કીધું છે ને કે ભગવાન આપણા જીવનમાં જે કાંઈ પણ કરે એ સારા માટે જ કરતા હોય છે. બાળક નહોતું, જીવન ચાલતું હતું, પણ જીદ કરી આ બાળકને પ્રાપ્ત કર્યું અને આત્મદેવ બ્રાહ્મણના જીવનમાં બહુ દુઃખ વેધ્યું. આ સંતાને ધુંધુકારીએ કોઈ જગ્યાએ જવા લાયક ન રાખ્યા. બધી જગ્યાએ ચોરી કરે, નશો કરે, માતા પિતાનું નામ બગાડે, બહુ દુઃખી. એક દિવસ ગોકર્ણ મહારાજ તીર્થાટન કરતા કરતા ઘરે આવે. ઘરની સ્થિતિને જોઈ પોતાના પિતા આત્મદેવ બ્રાહ્મણને ઉપદેશ આપે છે કે હે પિતાજી, દેહ માંસ રુધિરમ મતિત્યજત્વમ, હવે તો તમારી ઉંમર થઈ છે, તમે આ શરીરની આસક્તિમાંથી મુક્ત થઈ જાઓ, તમે આ ઘરની આસક્તિમાંથી મુક્ત થાઓ, તમે આ તમારા પુત્રની આસક્તિમાંથી મુક્ત થાઓ અને વનમાં જઈ ભાગવતનો પાઠ કરો. જે મૃત્યુ પર વિજય પ્રાપ્ત કરવો બહુ મુશ્કેલ છે, ભાગવત ધર્મનો સ્વીકાર કરી એ મૃત્યુની ઉપર વિજય પ્રાપ્ત કરો. પુત્રનો ઉપદેશ આત્મદેવ બ્રાહ્મણના હૃદયમાં લાગી ગયો. અને આત્મદેવ બ્રાહ્મણ વૈરાગ્ય લઈ વનમાં વયા ગયા. વેદવ્યાસજી લખે, ઈ વનમાં જઈ શ્રીમદ ભાગવત દસમસ્ય પાઠ, ઈ રોજ ભાગવતના દસમ સ્કંદનો પાઠ કરે. ભાગવતનો પાઠ કરતા કરતા આત્મદેવ બ્રાહ્મણનું મન ભાગવતમાં લાગ્યું અને એની મૃત્યુ થઈ. અને મૃત્યુ થતાં જ ભગવાનના ધામને પ્રાપ્ત થયા. બીજી બાજુ પિતા વયા ગયા, કોઈ પણ પ્રકારનો અંકુશ ન રહ્યો. અન ધુંધુકારીનું જીવન હજુ વધારે પાપમય થવા માંડ્યું. કહેવાય છે પિતાજી વયા ગયા પછી ધુંધુકારી પાંચ નૃત્યાંગનાઓને પોતાના ઘરે લાવ્યો અને આ દ્રશ્ય ધુંધલી એમની માં ન જોઈ શકી, કૂવામાં પડીને આત્મહત્યા કરી લીધી. પાંચ પાંચ નૃત્યાંગનાઓ સાથે ધુંધુકારી ઘરે રહે છે.
આ નૃત્યાંગનાઓ રોજ કંઈક નવી નવી વસ્તુઓ મંગાવે. હવે ધુંધુકારીની કોઈ ફેક્ટરી તો હતી નહીં કે નહોતી કોઈ દુકાન, ચોરી કરતો હતો. એક દિવસ ધુંધુકારી રાજાના ઘરે ચોરી કરે, બહુ માલ સંપત્તિ લઈને આવે છે. એ પાંચેય નૃત્યાંગનાઓ પ્લાન કરે, ધુંધુકારીના હાથ અને પગ બાંધી ધુંધુકારીના મુખમાં ગરમ ગરમ કોલસા નાખી એને તડપાવી તડપાવીને મારી નાખે છે. પાંચેય નૃત્યાંગનાઓ એ ધુંધુકારીના જ ઘરમાં એક ખાડો કરી ધુંધુકારીને દાટી દે અને એ ધન લઈને વહી જાય છે. શાસ્ત્રનો સિદ્ધાંત છે, જ્યારે મનુષ્યનો જન્મ થાય, જન્મતાની સાથે જ વિધાતા દ્વારા એનું જીવન નક્કી કરવામાં આવે કે આ મનુષ્ય એના કર્મ અનુસાર 90 વર્ષ સુધી જીવશે, કે પછી આ મનુષ્ય એના કર્મ અનુસાર 100 વર્ષ સુધી જીવશે, આ કર્મ અનુસાર 110 વર્ષ સુધી જીવશે. વિધાતાના લેખ જેમાં કોઈ મેખ ન મારી શકે. પણ છતાંય હજુ એક સિદ્ધાંત, જો કોઈ વ્યક્તિના જીવનમાં કર્મ અનુસાર 90 વર્ષનું જીવન લખ્યું હોય પણ એક્સિડન્ટમાં કે આત્મહત્યામાં કે પછી કોઈ એને મારી નાખવામાં આવે 60 વર્ષની ઉંમરે, કદાચ એનું એક્સિડન્ટ થાય કે કમોત થાય કે કોઈ એને મારી નાખે, તો એનું શરીર નષ્ટ થઈ જાય પણ કર્મ અનુસાર જે 90 વર્ષ સુધી અહીંયા રહેવાનું લખ્યું છે એને રહેવું જ પડે. આ શરીર નષ્ટ થઈ જાય તો એના કર્મ અનુસાર એને બીજું શરીર મળે, પણ એને 90 વર્ષ કે 100 વર્ષ કે 110 વર્ષ જે કર્મમાં લખ્યા છે એને ભોગવવા જ પડે. મૃત્યુ જન્મતામ વીર દેહેન સહજાયતે જાતસ્ય હિ ધ્રુવમ મૃત્યુ ધ્રુવમ જન્મ મૃતસ્ય છે. આ સિદ્ધાંતો કૃષ્ણ ભગવદ્ ગીતામાં વર્ણન કરે. 90 વર્ષની ઉંમર હોય અને 60 વર્ષમાં કમોત થઈ હોય, કોઈનું મૃત્યુ થઈ ગયું હોય અને જો એને પાપ કર્યા હોય તો એને પ્રેત શરીરની પ્રાપ્તિ થાય, એને પ્રેત યોનિમાં જવું પડે છે. ધુંધુકારીએ આખું જીવન પાપ કર્યા માટે ધુંધુકારીને પ્રેત યોનિ પ્રાપ્ત થઈ, પ્રેત શરીર મળ્યું. બીજી બાજુ ગોકર્ણને ખબર પડી મારા ભાઈનું મૃત્યુ થયું, ગોકર્ણ ગયા તીર્થમાં જઈ સુંદર શ્રાદ્ધ કરે, ભાઈની અંત્યેષ્ટિ ક્રિયા કરે અને અમુક દિવસો પછી ગોકર્ણ પોતાના ઘરે પાછા ફરે છે. એક દિવસ ગોકર્ણ ઘરે સૂતા છે અને રાતે 12 વાગે ભયંકર અવાજ થવા માંડી, ક્યારેક સિંહનો અવાજ, ક્યારેક ગાયનો અવાજ, કૂતરાઓનો અવાજ. ગોકર્ણ જાગી ગયા અને ગોકર્ણને ખબર પડી કે કોઈ વ્યક્તિ અહીંયા છે, કંઈક બોલવા માંગે છે. એ હાથમાં ગંગાજળ લઈ અભિમંત્રિત કરી ગોકર્ણ જે ગંગાજળને છાંટે અને એ ભગવાનનું પવિત્ર મંત્ર અભિમંત્રિત કરી ગંગાજળ છાંટતા જ એ વ્યક્તિને વાચા શક્તિ પ્રાપ્ત થઈ. ગોકર્ણ પૂછે છે, તમે કોણ છો? ત્યારે એ વ્યક્તિ કહે છે કે હું તમારો ભાઈ ધુંધુકારી છું. ગોકર્ણ કે ધુંધુકારી તમે અહીંયા? બોલે હા ભાઈ, મેં મારા જીવનમાં બહુ પાપ કર્યા છે અને હું મર્યો નથી, મને મારવામાં આવ્યો છે, મારી કમોત છે અને આખું જીવન પાપ કર્યું હોવાને કારણે મને પ્રેત શરીર પ્રાપ્ત થયું છે અને ભાઈ આ પ્રેત શરીરમાં મને બહુ કષ્ટ થઈ રહ્યું છે, તમે મને આ પ્રેત શરીરમાંથી મારી મુક્તિ કરાવો. ગોકર્ણ કહે છે, મેં તો તમારી ગયા તીર્થમાં જઈ શ્રાદ્ધ કર્યું, તમારી અંત્યેષ્ટિ ક્રિયા કરી, કીધું ભાઈ મેં એટલા પાપ કર્યા છે, એક નહીં 100-100 વાર તમે ત્યાં શ્રાદ્ધ કરાવશો છતાંય મારી મુક્તિ નહીં થાય, બહુ પાપ કર્યા છે. જેટલા માથે જા વાળ સતી રાણી, જેટલા માથે જા વાળ રે એટલા તેવા કર્મ મેં કર્યા,
ए जी एटला ते वकरम मैं करया तोड़ा दे ए मुझे साल के छे માથાના વાળને ગણવા શક્ય છે પણ મારા પાપને ગણવા શક્ય નથી. અસંખ્ય પાપ કર્યા છે, અસંખ્ય પાપ, પણ મને આ પ્રેત શરીરમાં બહુ કષ્ટ થઈ રહ્યો છે. ભાઈ તમે મને મુક્તિ અપાવો. બીજા જ દિવસે સવારે ગોકર્ણ એમના ગામના બ્રાહ્મણ વિદ્વાન પ્રકાંડ પંડિતો પાસે જાય અને બ્રાહ્મણ પ્રકાંડ પંડિતો વેદ શાસ્ત્ર પોથી પત્રા લઈ અને એમાં વાંચે છે કે જે વ્યક્તિની કમોત થઈ હોય, મેરા પછી જેને પ્રેત શરીર પ્રાપ્ત થયું હોય, એવા પાપી પ્રેતનો ઉદ્ધાર કરવા માટે શું કરવું, એનો ઉપાય શું છે, એ ઉપાય ગોતવાનો પ્રયાસ કરે પણ બ્રાહ્મણો ગોતી ન શક્યા. અને અંતે બ્રાહ્મણો કહે છે કે આનો જવાબ તો માત્ર ભગવાન ભાસ્કર જ આપી શકશે, સૂર્ય દેવતા જ આનો જવાબ આપી શકે, કારણ કે સૂર્ય ભગવાનના પ્રથમ શિષ્ય ભગવદ્ ગીતા ચોથો અધ્યાય ઇમં વિવસ્વતે યોગમ પ્રોક્તાવાન હમ વ્યયમ વિવસવાન મનવે પ્રાહો મનુ ઇક્ષ્વા કવે પ્રવિત. સૂર્ય દેવતા જ આનો ઉપાય આપશે. ગોકર્ણ પોતાના ભક્તિના બળે સૂર્યની ગતિને રોકે છે. સૂર્ય દેવતા પ્રકટ થયા. ગોકર્ણ નિવેદન કરે કે જેણે આખું જીવન પાપ કર્યું હોય, કમોત થઈ હોય, એવા પાપી પ્રેતનો ઉદ્ધાર કરવા માટે શું કરવું. સૂર્ય દેવતા જવાબ આપે છે કે આ સંસારમાં આવા પાપી પ્રેતનો ઉદ્ધાર કરવાનો એકમાત્ર ઉપાય કે છે શ્રીમદ ભાગવત કથાનું શ્રવણ કરો અને ભાગવત કથાનું ફળ તમે એ તમારા ભાઈને પ્રદાન કરો, એનો ઉદ્ધાર થઈ જશે. એનો ઉદ્ધાર માત્ર ભાગવત કથા દ્વારા જ થશે. આટલું કહી સૂર્ય દેવતા વયા ગયા અને ગામના લોકોએ ગોકર્ણને નિવેદન કર્યું કે ગોકર્ણ તમે ભાગવત કથા વાંચો, અમે આયોજન કરીએ. સુંદર કથાનું આયોજન થયું, મંડપ બને, સુંદર વ્યાસપીઠ મુકાણી. ગોકર્ણજી વ્યાસ મંચ ઉપર બિરાજમાન થયા અને ત્યાં એક વાંસ મૂકવામાં આવ્યું અને એ ધુંધુકારી પ્રેત એ વાંસમાં આવીને બેઠો છે. ગોકર્ણજી ભાગવત પ્રારંભ કરે, જન્માધસ્ય તોન્વાદ તરત ચારથેષુ ભિજ્ઞ સ્વરાટ તેન બ્રહ્મ હૃદાય આદિ કવયે મુહ્યંતિ યત સૂર્ય. અનેકો શ્લોકો દ્વારા, સુંદર વ્યાખ્યા દ્વારા ગોકર્ણ મહારાજ સુંદર શૈલીમાં ભાગવત કથાનું વર્ણન કરે છે. વર્ણન છે, શ્રીમદ ભાગવત કથાનો પ્રથમ દિવસ સમાપ્ત થતા ઈ વાંસમાં સાત ગાંઠ હતી, કહેવાય છે એક ગાંઠ તૂટી ગઈ, પ્રથમ ગ્રંથિ તૂટી ગઈ. ભાગવત કથાનો બીજો દિવસ સમાપ્ત થતા બીજી ગ્રંથિ તૂટી, ત્રીજો દિવસ સમાપ્ત થતા ત્રીજી, એમ ધીરે ધીરે દિવસો સમાપ્ત થતા ગયા. શ્રીમદ ભાગવત કથાની પૂર્ણાહુતિનો સમય થયો. સાતમો દિવસ જ્યાં સમાપ્ત થવા આવ્યો, એક આશ્ચર્યમય ઘટના, એક સુંદર પ્રકાશ પ્રગટ થયો અને એ વાંસમાંથી એ જે ધુંધુકારી જે પ્રેત યોનિને પ્રાપ્ત થયો હતો, સુંદર ભગવત પાર્ષદ શરીર પ્રાપ્ત કર્યું અને આકાશમાંથી સુંદર વિમાન આવ્યું. શંખ ચક્ર ગદા પદ્મ પિતાંબર કૌસ્તુભમણી ધારણ કરી એ ભગવાનના પાર્ષદો એ સુંદર શરીર ધારણ કરેલા ધુંધુકારીને વિમાનમાં બેસાડી ભગવાનના ધામમાં લઈ જવા માટે તૈયાર થયા. વેદવ્યાસજી કથાનો સાર આપતા કહે છે કે ધુંધુકારી પ્રેત હતો, છતાંય ભાગવત કથા સાંભળી એને ભગવાનની પ્રાપ્તિ કરી. આપણે પ્રેત તો નથી, પ્રેત જેવા ભલે છીએ થોડા ઘણા, પણ આમ ટોટલી પ્રેત તો નથી આપણે. વેદવ્યાસ મુનિ કહે છે ધુંધુકારી પ્રેત હતો, છતાંય ભાગવત કથા સાંભળી
એને ભગવાનની પ્રાપ્તિ કરી. આપણે મનુષ્ય છીએ, જો એ પ્રેત ભાગવત સાંભળીને ભગવાનની પ્રાપ્તિ કરી શકતો હોય તો મનુષ્ય તો અવશ્ય ભાગવત સાંભળી અને ભગવાનની પ્રાપ્તિ કરી શકે. ધુંધુકારી દુઃખી હતો અને હૃદયમાં દુઃખ લઈને ભાગવત કથા સાંભળી, છતાંય ભગવાન મળ્યા. અને આપણે શ્રદ્ધાથી, ભાવથી અને પ્રેમથી જો ભાગવત સાંભળીએ તો ભગવાન શા માટે ન મળે? અવશ્ય મળે. તમારા મનમાં પ્રશ્ન થઈ શકે કે કથા ગોકર્ણએ વાંચી અને ઉદ્ધાર ધુંધુકારીનો થયો? આજના બુદ્ધિજીવી માણસો કદાચ આવો પ્રશ્ન પૂછી શકે કે આપણે પિતૃઓ પાછળ કથા કરાવીએ, અહીંયા બુધેલ ગામમાં બેસીને કથા સાંભળીએ અને પિતૃલોકમાં પિતૃનો ઉદ્ધાર કેવી રીતે થાય? ચલો એટલું સમજી શકીએ કે અહીંયા જે બેઠા છે એનો ઉદ્ધાર થાય, પણ એ પિતૃઓનો ઉદ્ધાર કેવી રીતે થાય? એક સરળ દ્રષ્ટાંત દ્વારા હું તમને સમજાવવાનો પ્રયાસ કરું. કદાચ આપણા માતા પિતા એવો મૂડ થયો હોય ને અમેરિકા ફરવા જાય, 10 દિવસ માટે અમેરિકા ફરવા ગયા હોય અને પછી 10મા દિવસે ફોન આવે કે અહીંયાનું વાતાવરણ, વેધર અમને બહુ ગમ્યું અને અહીંયા અમને બહુ આનંદ આવે છે અને એટલે અમે 10 દિવસ નહીં 1 મહિનો રોકાવાના છીએ. પણ દીકરા, અમારી પાસે 10 દિવસના પૈસા હતા, હવે પૈસા ખૂટી ગયા છે, તો એક કામ કર, અમને થોડાક પૈસા મોકલ. માતા પિતા અમેરિકા હોય, દીકરો આપણા બુધેલ ગામમાં હોય અને ત્યાંથી ફોન કરીને પૈસા મંગાવે. કીધું અમને પૈસા મોકલ. દીકરો શું કરે? ભાવનગરમાં કોઈ બેંકમાં જાય, એ પૈસા જમા કરાવે અને અમેરિકામાં એના માતા પિતા એટીએમ મશીનમાં જઈ કાર્ડ નાખે અને એ બધા પૈસા બહાર આવે. હું તમને એટલું જ સમજાવવા માંગુ છું કે આ સંસારમાં, ભૌતિક સંસાર, ભૌતિક માણસોની જો એવી વ્યવસ્થા બની શકે કે અહીંયા પૈસા નાખો ને અમેરિકામાં કાઢી શકાય, તો શું ભગવાનની એવી વ્યવસ્થા ન હોય કે અહીંયા ભાગવત સાંભળીએ અને પિતૃલોકમાં પિતૃઓને એનું ફળ મળે? અવશ્ય થઈ શકે. સાધારણ લોકોની, સાધારણ મનુષ્યની જો આવી વ્યવસ્થા હોય તો શું ઈશ્વરની આ વ્યવસ્થા ન હોઈ શકે કે અહીંયા આપણે ભાગવત સાંભળીએ અને ત્યાં પિતૃઓ? ભક્તો, વેદવ્યાસ મુનિ પદ્મ પુરાણમાં અહીંયા સુધી લખે છે કે જ્યાં સુધી સંતાનો, પુત્ર કે એમના પ્રપુત્ર, એમના વંશજો ભાગવત કથાનું શ્રવણ કરે ત્યાં સુધી એમના પિતૃઓ પિતૃલોકમાં બહુ સુંદર ફિષ્ટ ભોજન કરે છે, આનંદ મગ્ન રહે છે. માટે આ ભાગવત આત્મલાભ માટે અને આપણા સ્વજનો, આપણા પૂર્વજોના લાભ માટે પણ. 7 દિવસ કથા સાંભળી ગોકર્ણ એ ભગવાનના દિવ્ય વિમાનમાં બેસે. ભગવાનના 4-4 પાર્ષદો ગોકર્ણને લેવાયા અને જેવું એ વિમાન ટેક ઓફ કરે, એ વિમાન ઉડવા માંડ્યું, ગામના બધા માણસો એ વિમાનને પકડી લીધું. અમે નહીં જવા દઈએ, કીધું વિમાનને છોડો, અમે નહીં જવા દઈએ. કેમ? એ ગામના જે બીજા શ્રોતાઓ હતા એ ભગવાનના પાર્ષદોને કહે છે, કથા તો અમે બધાએ સાંભળી છે, કથા અમે આખા ગામે સાંભળી છે, તમે માત્ર ધુંધુકારીને જ લઈ જાઓ, અમને શા માટે ન લઈ જાઓ? તમારી બુદ્ધિમાં આટલી વિષમતા શા માટે? આનું કારણ શું? ત્યારે ભગવાનના પાર્ષદો કહે છે કે અમે જાણીએ છીએ કે કથા તમે બધાએ સાંભળી છે, પણ ભગવાનના ધામમાં જવા માટે લાયકાત, પાત્રતા માત્ર ધુંધુકારીમાં છે, તમારામાં નથી. એનું કારણ, એનું એક જ કારણ છે, કથા સાંભળવા સાંભળવામાં અંતર છે. કથા તમે બધાએ સાંભળી, પણ સાંભળવામાં, શ્રવણ કરવામાં અંતર છે. શું અંતર છે? એક, ધુંધુકારી કારણ કે દુઃખી હતો માટે ધુંધુકારીએ ધ્યાનથી કથા સાંભળી,
અને તમે કથા શરીર તો કથામાં હતું પણ મન ઘરે રહેતું હતું. છોકરાઓ શું કરતા હશે? મારી ટીવી સિરિયલ વહી જશે. મન ઘરે હતું, ધુંધુકારીએ મનથી ધ્યાનથી કથા સાંભળી. તમે ધ્યાનથી કથા નથી સાંભળી. એક કારણ. બીજું, ધુંધુકારીએ કથા સાંભળ્યા પછી જ્યારે કથાનું સમાપન થતું તો એ સમયે ધુંધુકારી કથાનું મનન કરતો હતો, કથાને વાગોળતો હતો. અને તમે કથા સાંભળ્યા પછી સંસારની વાર્તા, ફલાણી બેન 5000ની સાડી પહેરીને આવી હતી. હું કહું છું, એ 5000ની પહેરવાની જરૂર શું છે? ફલાણીએ પીળી સાડી પહેરી હતી, ફલાણીએ લાલ પહેરી હતી, ફલાણો આવો, ફલાણા આમ. કથા તો તમે સાંભળી, પણ કથા સાંભળ્યા પછી બસ સાંસારિક વાર્તા, સાંસારિક ચર્ચામાં તમે લાગ્યા રહ્યા. કારણ બીજું અને કારણ ત્રીજું, ધુંધુકારીએ નિયમથી કથા સાંભળી. જો ભજનમાં નિયમ હોવા જોઈએ, નિયમ વગરનું ભજન સિદ્ધિ ન આપી શકે. ધુંધુકારીએ નિયમથી કથા સાંભળી અને તમારી કથા સાંભળવામાં કોઈ નિયમ નહોતો. તમે કથા સાંભળતી વખતે પાન માવાય ખાતા હતા? કથા સાંભળતી વખતે નશો કરતા હતા? કથા સાંભળતી વખતે ચા કોફી પીતા હતા? કોઈ પણ પ્રકારનો નિયમ નહોતો. કથા સાંભળતી વખતે નિયમ હોવો જોઈએ, બ્રહ્મચર્ય વ્રતનું પાલન કરવું, કોઈ પણ પ્રકારનો નશો ન કરવો, ભોજન ઓછું કરવું કે જેથી ઊંઘ ન આવે, નિયમ. ધુંધુકારીએ નિયમથી કથા સાંભળી અને તમે નિયમથી કથા નથી સાંભળી. આ ત્રણ કારણ. તમે ધ્યાનથી કથા નથી સાંભળી, નિયમથી કથા નથી સાંભળી અને કથાનું સ્મરણ નથી કર્યું, માટે તમે ભગવાનના ધામમાં ન જઈ શકો. અને ધુંધુકારી આ ત્રણેય કાર્ય કર્યા માટે ધુંધુકારી ભગવાનના ધામ વૈકુંઠમાં જઈ શકે. આટલું કહી ભગવાનના પાર્ષદો ધુંધુકારીને લઈ વૈકુંઠમાં વ્યા ગયા. અને ગામના માણસોએ મિટિંગ કરી કે આ તો ખોટનો ધંધો થયો. 7-7 દિવસ સાંભળી છતાંય આપણને કાંઈ ન ફળ મળ્યું, શું કરીએ? એ અંતે નિર્ણય લીધો, એક કામ કરીએ, બીજી વાર કથા સાંભળીએ. ગોકર્ણને નિવેદન કર્યું, મહારાજ વ્યાસપીઠ તો છે, મંડપ પણ છે, તમે બીજી વખત કથા વાંચશો? કીધું હા. કીધું ચાલો હવે બીજી વાર સાંભળીએ અને હવે આપણે ધ્યાન રાખશું. હું તમને પહેલેથી સતર્ક કરું કે ગોકર્ણ પાસે કથા કહેવાનો સમય હતો અને એ ગામના વાળા માણસો પાસે કથા સાંભળવાનો બીજી વાર સમય હતો. અહીંયા નથી મારી પાસે બીજી વાર કથા કહેવાનો સમય, નથી તમારી પાસે બીજી વાર સાંભળવાનો સમય. માટે પહેલી જ વાર ધ્યાનથી સાંભળી લેજો. ધ્યાનથી સાંભળો, નિયમથી સાંભળજો અને કથા સાંભળ્યા પછી કથાનું સ્મરણ કરજો. કીધું બીજી વાર કથા વાંચશો? કીધું હા. ગોકર્ણએ બીજી વાર કથા પ્રારંભ કરી અને હવે તો ગામના બધા શ્રોતાઓ ધ્યાનથી કથા સાંભળે. ધીરે ધીરે કથાના દિવસો પસાર થયા. વેદવ્યાસ મુનિ એવું પદ્મપુરાણમાં લખે છે કે જ્યારે 7મો દિવસ થયો, અત્યાર સુધી આપણે એવું જોયું કે રોડ ઉપર ટ્રાફિક જામ થાય પણ 7મા દિવસે આકાશમાં ટ્રાફિક જામ થઈ. ભગવાનના એટલા પાર્ષદો એટલા વિમાનો લઈને આવ્યા, કારણ કે ગામના લોકોએ બહુ ધ્યાનથી કથા સાંભળી અને સેંકડો હજારો વિમાન આવ્યા અને ગામના સમસ્ત શ્રોતાઓને વિમાનમાં બેસાડી ભગવાનના પાર્ષદો વૈકુંઠમાં લઈને વયા ગયા. બોલીએ ગ્રંથરાજ શ્રીમદ ભાગવતમ મહાપુરાણ કી જય. શ્રીમદ ભાગવતની મહિમા કહેતા વેદવ્યાસજી આ અનેકો ઇતિહાસો સંભળાવે કે જેથી ભાગવતમાં શ્રદ્ધા ઉત્પન્ન થાય અને એ પરંપરાનું અવલંબન કરતા મેં પણ આપ સૌને ભાગવતજીના આ મહાત્મ્ય સંભળાવ્યું. અને હવે કાલે સવારના સત્રમાં શ્રીમદ ભાગવતનો પ્રથમ સ્કંધ પ્રારંભ કરશું.
भक्तो आ भागवत साक्षात भगवान नु वांगमय स्वरूप छे अने आ भागवत रूपी गंगा भगवान ना चरणों थी निकलेली गंगा शिवजी नी जटा कैलाश थी गंगोत्री अने गंगोत्री थी हरिद्वार प्रयाग अने गंगा सागर जाए पण आ भागवत रूपी गंगा आजे एनो रूख बदली एनी दिशा बदली ने अपना गुजरात सौराष्ट्र भावनगर जिल्ला मा आ बुधेल गाम मा आवी छे भागवत रूपी गंगा जारे अपना गाम मा आवी तो आपणे भावथी श्रद्धाथी आ भागवत रूपी गंगामां स्नान करिए वेदव्यास मुनि बोलावे छे आवो आपणे बधा मळीने आ ગામના લોકોને બોલાવીએ આપણે આપણા મનને બોલાવીએ આવો ભાઈઓ આવો બહેનો કથા ગંગાના હો ભાગવત સાંભળીને શું કરવાનું છે કહે છે રામની રીત અંતરમાં ઉતારો અંતર માં ઉતારો करता सीता ना स्वामी
भागवत रूपी गंगा दिवस में बे वार आ व्यास मंच पर प्रवाहित थशे, सवार में 9-12 अने बपोरे 3-6। आप सौ भक्तों ने निवेदन, आप सौ पोताना परिवार साथे, मित्रों स्वजनों साथे आ भागवत कथा में समयसर पधारी कथा श्रवण करी पोतानो जीवन धन्य करे। अने जे भक्तों सवारना सत्र में अने अत्यारना सत्र में पोतानो कीमती समय काढ़ी आ कथा में उपस्थित थया, आप सौ भक्तों धन्यवाद करूँ। अने आओ भागवतनो जय जयकार करता आ भागवतना प्रथम दिवसना द्वितीय सत्र ने विराम आपीए। ग्रंथराज श्रीमद भागवतम महापुराण की श्रील प्रभुपाद की निताय गौर प्रेमानंदे हरि हरि बोल। जय जय श्री राधे, जय जय श्री राधे, जय जय श्री राधे।